નમસ્કાર, કેમ છો? મોર્ગન ક્રેડિટના અમારા સ્ટુડિયોમાંથી આજે એક સરસ મજાના વિષય સાથે વાત કરવાની છે. હું છું આપની સાથે આપનો દોસ્ત એન્કર નીરવ માનસેતા. અમારી સાથે આજે ઘણા બધા વિદ્યાર્થીઓ અહીં છે. તમને એકવાર હું બધા એકદમ યંગ ફેસિસ, એનર્જેટિક ફેસિસ બતાવું. આ બધા છે તાજે તાજા સીએના વિદ્યાર્થી થયેલા છે, એટલે કે 12th પાસ કરી અને સીએના ફર્સ્ટ યર એટલે કે ફાઉન્ડેશનમાં જે પાયો કહેવાય સીએનો એ પાસ કરીને બહાર નીકળ્યા છે. હમણાં જ રિઝલ્ટ આવ્યું છે. અને મોરબીની પીજી પટેલ કોલેજ છે એમાં જે એક્સપર્ટ એકેડમી છે, એક્સપર્ટ ઇન્સ્ટિટ્યૂટ, એના દ્વારા મોરબીનું એકમાત્ર કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે કે જે સીએની તૈયારી કરાવે છે. બહારના જે સિટીઝમાં જે મોરબીમાં ક્રેશ છે ત્યાં સારી પેલી મળે છે, સારું એજ્યુકેશન મળે છે. એ જ લેવલનું એજ્યુકેશન હવે મોરબીમાં શરૂ થઈ ગયું છે સીએનું. અને બીજું કંઈ કહી એના કરતાં આજે એનું રિઝલ્ટ શું છે એ જ અમે તમને અહીં બતાવવાના છીએ. અને આ જે સ્ટુડન્ટ્સ છે કે જેઓ મોરબીમાં જ રહી અને સીએની તૈયારી કરી અને ફાઉન્ડેશન પાસ કરી છે એની સક્સેસ સ્ટોરીઝ આજે જાણવાની છે. તો એના માટે આપણી સાથે આ બધા સ્ટુડન્ટ્સ અને એમના કોચ જે છે આપણી સાથે ઉપસ્થિત છે. આપણે એમની સાથે વાત કરીએ. હું કંઈ આજે વધારે નહીં કહું કારણ કે આપણે આ બધા વિદ્યાર્થીઓને સાંભળવાના છે. સર, સૌથી પહેલાં તમારાથી શરૂઆત કરીએ. આપનું નામ કયો અને મોરબીમાં જે આપની આ કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ એકમાત્ર સીએની કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે એના વિશે થોડું કહો, પછી વિદ્યાર્થીઓ સાથે આપણે વાત કરીએ. થેન્ક યુ સરજી. મારું નામ વિપુલ ગોસ્વામી છે અને હું અહીંયા એક્સપર્ટ ઇન્સ્ટિટ્યૂટને રિપ્રેઝેન્ટ કરું છું. સૌ પ્રથમ તો ખૂબ ખૂબ આભાર પીજી પટેલ કોલેજમેન્ટ મેનેજમેન્ટ અને ખાસ કરીને રવિ સર કે એમણે સૌથી પહેલાં આ વિઝન વિચાર્યું કે ભાઈ આપણા આટલા બધા વિદ્યાર્થીઓ બહાર જઈને હેરાન થાય એના કરતાં આપણે એક સંસ્થા અહીંયા જ ઊભી કરીએ અને એ લોકોને અહીંયા સીએના અભ્યાસની ઓપોર્ચ્યુનિટી પૂરી પાડીએ. તો સૌથી મહત્ત્વ હોય છે સ્વપ્ન જોવું. એ સ્વપ્ન એમણે જોયું, અમને એ લોકોએ ચાન્સ આપ્યો, બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી આપ્યું અને એમના સાથ સહકાર વગર આટલે દૂરથી અહીંયા આવીને ક્લાસીસ કરાવવા પોસિબલ નહોતા. તો એ લોકોનો ખૂબ ખૂબ આભાર. હવે હું પોતે અમારી ઇન્સ્ટિટ્યૂટ વિશે કંઈ તમને કહું, એના કરતાં બેટર છે કે જે લોકોએ પ્રત્યક્ષ એક્સપિરિયન્સ લીધો છે, જે લોકોએ અનુભવ લીધો છે, તો એ લોકોના મોઢે તમે સાંભળશો તો તમને થોડુંક વધારે ગમશે. બિલકુલ, બહુ સરસ સાહેબે વાત કરી કે જે સ્ટુડન્ટ્સ અહીંયા ભણ્યા છે એમણે જે અનુભવ લીધો છે જે પાસ થયા એમની પાસેથી જ એમનો અનુભવ સાંભળીએ. તમારું નામ કહેજો. મારું નામ મકવાણા જાનવી છે. ઓકે. અને 6 મહિના તમે ફાઉન્ડેશન કમ્પ્લીટ કર્યું એમાં તમે પાસ થઈ ગયા છો. સૌથી પહેલાં તો બધાને મેની મેની કોંગ્રેચ્યુલેશન્સ. તમારા બધા પોતાના માટે એકવાર જોરદાર તાળીયા. સરસ, તમે આ સીએનું ફાઉન્ડેશન કમ્પ્લીટ કર્યું છે. તમારા 6 મહિનાની જર્ની કેવી રહી? પ્રિપેરેશનમાં તો લાસ્ટ 6 મંથ સારી મહેનત કરી, ક્લાસીસ અટેન્ડ કર્યા, જે રોજ બરોજ કરાવવામાં આવતું એ રિવાઇઝ કર્યું. લાસ્ટમાં અમને ટેસ્ટ સિરીઝ દીધી, જુદા જુદા ટેસ્ટ પેપર્સ દીધા, મલ્ટિપલ ટાઈમ બધા સિલેબસ રિવાઇઝ કર્યો, પ્લસ અહીંયા ક્લાસીસના બધા ફેકલ્ટીઝ ટીચર્સ તરફથી પણ સારો એવો સપોર્ટ મળ્યો. પર્સનલ ડાઉટ જે કોઈ સ્ટુડન્ટના હોય એ પણ સોલ્વ કરવામાં આવતા અને સારી એવી ટીચિંગ મેથડથી સમજાવતા, બધા કન્સેપ્ટની ક્લેરિટી થતી. અને સ્ટુડન્ટ્સ માટે પેરેન્ટ્સનો સપોર્ટ એક બહુ મોટી સ્ટ્રેન્થ હોય છે, તો આ મોરબીમાં રહીને મને મારા પેરેન્ટ્સ તરફથી પણ ફૂલ સપોર્ટ મળ્યો, તો એ બધાના લીધે આજ મારું પોઝિટિવ રિઝલ્ટ આવી શક્યું છે, તો હું બધાને થેન્ક્સ કહીશ. બિલકુલ, એટલે એમણે સરસ વાત કરી, મોરબીમાં રહીને એમને પેરેન્ટ્સનો સપોર્ટ મળી શક્યો છે, એ સારી વાત છે, પ્લસ પોઈન્ટ છે મોરબીમાં રહેવાનો. તમે શું કહેશો? માય નેમ ઇઝ હિરલ ઠાકર. હું મારી દરેક ફેકલ્ટીને થેન્ક્સ કહેવા માગું છું કેમ કે તેમણે મારી સીએ ફાઉન્ડેશનની પૂરેપૂરી જર્નીમાં અમારા બધા સ્ટુડન્ટને ફૂલ સપોર્ટ કર્યો છે અને તેમણે રિવિઝન, ટેસ્ટ પેપર, પર્સનલ ડાઉટ સોલ્યુશન એના કારણે અમને કરેજ આવ્યો અને અમે એક્ઝામ આપી શક્યા. અને સીએ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આગળ ફ્યુચરમાં કોમ્યુનિકેશન સ્કિલ હોય છે, કોમ્યુનિકેશન સ્કિલ હોય છે, તો એમના માટે પણ અમારી ફેકલ્ટીએ ડિફરન્ટ ડિફરન્ટ એક્ટિવિટીઝની અરેન્જમેન્ટ કરી, જેમાં પાર્ટિસિપેન્ટ કર્યું અને અમારો કોન્ફિડન્સ ખૂબ બિલ્ડઅપ થયો, તો એમની તૈયારીને જ કારણે મારું બી રિઝલ્ટ પોઝિટિવ આવ્યું છે, તો થેન્ક યુ સો મચ. ઓકે, સરસ, તમને પણ કોંગ્રેચ્યુલેશન્સ. પોઝિટિવ વાત કરી એમણે કે પોઝિટિવિટી કેટલી જરૂરી છે. તમારું નામ? મારું નામ શ્રુતિ પઢારિયા. અને મેટ્રો સિટીમાં જઈને બધા માટે પોસિબલ નથી હોતું કે બહારની સિટીમાં જઈ મોટા ઇન્સ્ટિટ્યૂટમાં પોતાનું એજ્યુકેશન મેળવે. હાલ અત્યારે આપણા મોરબીમાં પણ ક્લાસીસ સ્ટાર્ટ થયા છે અને ત્યાંનો પણ મને એક્સપિરિયન્સ છે અને અમદાવાદ જઈને હું પણ એક્સપિરિયન્સ. અમદાવાદ તમે ભણીને આવ્યા છો, તો એમને અમદાવાદથી પાછું મોરબી આવી એટલે આખી આમ એક સ્વિચ પડી ગઈ કે અમદાવાદનું કલ્ચર, અમદાવાદની લાઈફસ્ટાઈલ ને પછી મોરબીમાં આવીને સીએ જેવો અભ્યાસક્રમ, તો તમને કાંઈ ડિફિકલ્ટ ન લાગ્યું બને?
ડિફિકલ્ટ મને ત્યારે લાગ્યું જ્યારે હું અમદાવાદ ગઈ, કેમ કે પરિવારને મૂકી અને એકલા રહેવાનું, ફેમિલીના સપોર્ટ વિના અને પોતાનો બધી વસ્તુ જાતે કરવાની, એમાં થોડુંક ડિફિકલ્ટી લાગી. પણ પછી મને એવું થયું કે ના, અહીંયા પણ ક્લાસ સ્ટાર્ટ થઈ ગયા છે તો હું પાછી અહીંયા જ આવતી રહું. અહીંયા આવીને મેં ફરીથી જોઈન કર્યું અને પછી મેં મારી સ્ટડી પહેલાંની જેવી સ્ટાર્ટ કરી દીધી અને અત્યારે મારું રિઝલ્ટ પોઝિટિવ છે. ખૂબ સરસ, તમે પાસ થઈ ગયા છો ફાઉન્ડેશન. મોરબીમાં આવીને તમને શું બેનિફિટ શું થયો? અમદાવાદમાં જે તમને એવું લાગ્યું હોય કે અમદાવાદમાં ન મળ્યું હોય, મોરબી મળ્યું એવું કંઈ ખરું? ફર્સ્ટ ઓફ ઓલ કે પેરેન્ટ્સનો સપોર્ટ એન્ડ અહીંયા ટીચર્સનો પર્સનલ ગાઈડન્સ રહેતો. મમ્મીના હાથની રોટલી ન મળે અમદાવાદમાં, મોરબીમાં મળે, પાણીપુરી મળે, પણ મમ્મીના હાથની રોટલી ત્યારે યાદ આવે. ઓકે. અને અહીંયા શું કે સ્ટુડન્ટ ઓછી સંખ્યામાં છે એટલે સરનો બધાય પર્સનલ અટેન્શન રહેતો. અને ત્યાં તો શું કે મોટી સંખ્યામાં હોય છે પણ સારું કે ત્યાં બેસ્ટ એજ્યુકેશન છે પણ સંખ્યા મોટા પ્રમાણમાં હોય છે એટલે બધા ઉપર એટલું અટેન્શન નથી રહેતું. એટલે અહીંયા પર્સનલ તમને ગાઈડન્સ મળી રહે છે. ખૂબ સરસ. તમારું નામ? આસરેકતા. ઓકે, તમે શું કહેશો? અત્યારે ઓનલાઈન લેક્ચર્સનો બહુ ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે બધા ઓનલાઈન ભણવાનું પ્રિફર કરે છે, જોઈ તમે બહાર ન જઈ શકતા હોય તો. અને ઓનલાઈનમાં એવું મને ઓનલાઈનનો અનુભવ છે, ઓનલાઈનમાં એક વસ્તુ એવી થાય છે કે આપણને પોતાને ડાઉટ હોય ને તો આપણે પર્સનલી કોઈને પૂછી શકતા નથી. અને ઘણા બધા લોકો ઓનલાઈન વિડીયોઝ જોતા હોય છે, લેક્ચર અટેન્ડ કરતા હોય છે તો એ ડાઉટ પૂછવા માટે થોડાક ઓલું થતું હોય છે એમને. અને સર જે હોય છે એ પર્સનલી બધાને ગાઈડ કરી શકતા નથી. લાઈવ જે માહોલ હોય છે સારો મળે છે, ઇન શોર્ટ. ઓકે, સરસ, ગ્રેટ. આમ આવ્યું નજીક આવતી રહ્યો બેન. શું નામ તમારું? મારું નામ પ્રિયા વડસોલા. અને થેન્ક યુ ટુ ઓલ ધ ફેકલ્ટીસીસ, સૌથી પહેલાં તો કે તેમને ઓછા ટાઈમમાં બધું અમને મોટિવેટ કર્યા, ઇન્સ્પાયર કર્યા. એસ્પેશિયલી કે અમને સૌથી પહેલાં તેને આ સીએ કોર્સમાં પેશન્સ અને ડેડિકેશન્સ સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ છે એ શીખડાવ્યું એમને. અને ઘણી બધી એવી ટિપ્સ આપી કે જે બહુ ઉપયોગી હોય છે સ્ટુડન્ટ્સને, એસ્પેશિયલી એક્ઝામ ટાઈમે જ્યારે સ્ટુડન્ટ્સ હોય એ ઘણા બધા સ્ટ્રેસમાં હોય, ડિપ્રેશન્સમાં હોય, ઈ ઉપરથી સફર કરતા હોય ત્યારે એમને ઘણા બધા અમને એક્ઝામ રિલેટેડ ટિપ્સ કે એક્ઝામમાં શું કરવું પ્રી એક્ઝામની પહેલાં અને પોસ્ટ કે પછી શું કરવાની ઘણી બધી ટિપ્સ આપી. સો થેન્ક યુ. ઘણી બધી કરિક્યુલમ એક્ટિવિટીઝ કરાવી. સો થેન્ક યુ. એટલે ખાલી એવું નથી હોતું સીએની જ પરીક્ષા હોય છે. આજે તમે એક પરીક્ષા આપી, અત્યારે પાસ થઈ ગયા ને. પહેલાં અમે ચર્ચા કરતા હતા, આ થોડી ઓફ ટ્રેક વાત કરતા વિડીયો પહેલાં, એટલે હમણાં વાત કરતા હતા કે આ બે ચાર બહેનો આમાંથી એવા છે કે જે કોઈથી છ મહિને ક્લાસમાં કંઈ એનું બોલતા હોય પણ એ અત્યારે બધા લોકોની સામે બોલવાના છે. તો એ પરીક્ષા તમે પાસ કરી, ખૂબ સરસ. બે પરીક્ષામાં પાસ થવા બદલ કોંગ્રેચ્યુલેશન. બેન તમે શું કહેશો? મારું નામ માનસી સોમૈયા છે અને હું 12th સુધી ગુજરાતી મીડિયમમાં જ સ્ટડી કર્યું હતું એટલે મને એ બી હતી કે કદાચ હું સીએ આખો કોર્સ ઇંગ્લિશ મીડિયમમાં છે તો હું કરી શકીશ કે નહીં, મોરબીમાં કરી શકીશ કે નહીં એમ. પણ નહીં, અહીંયા ફેકલ્ટીઝ પણ બહુ સારા છે અને સીએ એવું નથી કે તમે કરી ના શકો, ડિફિકલ્ટ છે પણ એમ ઇમ્પોસિબલ તો નથી, થઈ જ જાય. ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ એફર્ટ્સ વધારે હોય, બાકી બધું થઈ જાય છે. અને અહીંયા કોઈ ટોપિક તમને ન સમજાણા હોય તો 11th 12th આવી ગયા હોય છે ઘણી વખત તો એ ગુજરાતી મીડિયમ સાથે કનેક્ટ કરીને તમને ઓકે. તો ગુજરાતી મીડિયમમાં બેન ભણેલા છે, જો કે આમાંથી મોટા ભાગના ગુજરાતી મીડિયમમાં, બધા ગુજરાતી કોઈ ઇંગ્લિશ મીડિયમ વાળું છે? ઓકે, એક સ્ટુડન્ટ, બાકીના બધા ગુજરાતી મીડિયમ વાળા. એટલે બેને સરસ વાત કરી કે ગુજરાતી મીડિયમમાં ભણેલા હોય છતાંય સીએ પાસ કરી શકાય છે, મોરબીમાં મોરબીમાં રહીને પણ કરી શકાય છે, બિલકુલ અઘરું નથી. અને અત્યારે કદાચ જોવો તો મોરબીમાં સીએ અને જેટલા ડૉક્ટર્સ છે બધા, એમાંથી મોટાભાગના 80-90% આપણા જેવા ગુજરાતી મીડિયમ વાળા જઈ છે. એટલે ઇંગ્લિશ મીડિયમ વાળાનાથી તમે સ્ટ્રેસમાં ન આવતા, તમારું રિઝલ્ટ સારું જ આવશે. પણ હું થોડોક ગુજરાતી મીડિયમમાં ભણેલો એટલે મને થોડીક લાગણી હોય ગુજરાતી મીડિયમ પ્રત્યે. શું કહેશો તમે? તમે સીએનું ફાઉન્ડેશન પાસ કરી લીધું. મારું નામ મયંક વિઠલાપરા છે. ફર્સ્ટ ઓફ ઓલ તો એક સીએ એસ્પિરન્ટ માટે એને કોસ્ટિંગ વિશે વિચારવું ખૂબ જરૂરી છે. એટલે કે આપણે રાજકોટ છે, અમદાવાદ જેવા મોટા મેટ્રો સિટીમાં જે ફીસ, જે ઇન્સ્ટિટ્યૂટ કોઈ પણ ફીસ વસૂલ કરે છે એનાથી 4-5 times ઓછી ફીસ આપણે મોરબીમાં મળે છે. એટલે એક મિડલ ક્લાસ ફેમિલી માટે એ બહુ જરૂરી વસ્તુ છે, કારણ કે સીએ એસ્પિરન્ટ જે પહેલાં જે કોસ્ટલી ગણાતું સીએ એ હવે આપણે ખૂબ સસ્તામાં થઈ જાય છે. અને એનું જે ઇન્સ્ટિટ્યૂટ બહાર આપે છે એ જ બધી સર્વિસ આપણને મોરબીમાં મળે છે. તો મોરબીમાં રહીને મમ્મી પપ્પા સાથે રહીને અને ઓછી કોસ્ટ સાથે આપણે સીએ મોરબીમાં પણ કરી શકીએ છીએ. તો આપણે બહાર જવાના બદલે મોરબીમાં રહીને અને સારા એવા એફર્ટ સાથે સીએ કરી શકી એના માટે હું ખૂબ ધન્યવાદ. બહુ સરસ. એટલે આ છે ને, આ ભાઈ મને વિશ્વાસ છે કે પેલી ટ્રાયમાં તું પાસ થઈ જવાનો છો સીએ હળંગ હોરો, કારણ કે અત્યારથી આ કોર્સની વાતો કરે, ઇકોનોમિકલ વાતો બધું બેલેન્સ તો સીએનું કામ જ એ છે સાહેબ.
એટલે આ ભાઈ છે ને એ પાકા સીએ વણવાના છે. શું કહેશો સાહેબ, કાંઈ વિશેષ આપ વાત કરવા માગતા હોય તો? તમે બધાએ બધા સ્ટુડન્ટ્સ એના રિવ્યૂ સાંભળી જ લીધા હશે. હવે નોર્મલી શું થાય કે દરેક ઇન્સ્ટિટ્યૂટ હંમેશા પોતાના વખાણ કરતી હોય છે, પણ અમે લોકો છે ને હંમેશા એમ જ કહીએ છીએ કે તમે અમારી વાતો ઉપર ન જાઓ, તમે પહેલાંથી જજ ન કરી લો કે મોરબીમાં સારું નહીં થાય કે મેટ્રો સિટીમાં સારું થશે. તમે એક્સપિરિયન્સ લો, જે લોકો ભણી ચૂક્યા છે એના રિવ્યૂ લો, અમદાવાદ રાજકોટમાં ભણ્યા છે એના રિવ્યૂ લો, મોરબીમાં ભણ્યા છે એના રિવ્યૂ લો. અમે જે ક્લાસીસ ચલાવીએ છીએ તમે પ્રત્યક્ષ આવીને એના ડેમો લેક્ચર્સ અટેન્ડ કરો અને પછી તમે નક્કી કરો. જો તમને લાગે છે કે ના ભાઈ અહીંયા નથી વ્યવસ્થિત તો અલગ વસ્તુ છે, પણ એક ગાંડરિયા પ્રવાહની જેમ કે ના અહીંયા ન શા માટે ન થઈ શકે, વાય વી આર અંડર એસ્ટિમેટિંગ મોરબી સ્ટુડન્ટ્સ ઓર મોરબી ટીચર્સ ઓર વોટ એવર, આપણી પાસે બધી વસ્તુ છે. એકવાર એનો એક્સપિરિયન્સ કરો, એનો લાભ લો. આપણે ટૂંક સમયની અંદર જ મોરબીમાં અમને ઘણો બધો પ્રેમ મળ્યો છે, અમને ઘણો બધો લોકોએ અમારા પર ટ્રસ્ટ કર્યો છે, અને અમે આગળ જઈને પણ એવી જ આશા રાખીએ છીએ કે એવો સપોર્ટ અમને મળતો રહેશે. સીએ ફાઉન્ડેશન પછી આપણે આવતીકાલથી જ સીએ ઇન્ટરના ક્લાસીસ સ્ટાર્ટ થઈ રહ્યા છે. સર, તમારી પાસે સીએના ટોટલ કેટલા સ્ટુડન્ટ્સ તમારી અંડરમાં તૈયાર થયા છે અને તમારો એક્સપિરિયન્સ કેટલા વર્ષનો છે? અત્યારે સર હું આ ફિલ્ડની અંદર 15 વર્ષથી છું. મારા વિશે કહેતા પહેલાં હું તમને કહી દઉં કે હું જે સંસ્થાને રિપ્રેઝેન્ટ કરું છું, એક્સપર્ટ ઇન્સ્ટિટ્યૂટ, એને તમે સૌરાષ્ટ્ર કચ્છની પાયોનિયર સંસ્થા કહી શકશો. સૌથી પહેલાં સીએના ક્લાસીસ ચાલુ કરવાવાળા એ લોકો છે. નંબર સર કાઉન્ટ નહીં થઈ શકશે એટલા સીએ આપણે અહીંયાથી પસાર થઈ ચૂક્યા છે. ફરક એટલો છે કે મોરબીમાંથી સરને ઘણો બધો આગ્રહ કરવામાં આવ્યો અને સરે નક્કી કર્યું કે ભાઈ ચલો રાજકોટ છે કે બીજી બધી સિટીમાં તો આપણે ઘણું બધું કામ કરી લીધું. હવે રાજકોટ જેવી સિટીમાં છે ને સર તમારી પાસે 10 ઓપ્શન અવેલેબલ છે, પણ મોરબીની અંદર કદાચ 10 ગામડાઓની અંદર એક ઇન્સ્ટિટ્યૂટ નથી, તો એના સ્ટુડન્ટ ક્યાં જાય? એટલે આપણે એ વિચારને ધ્યાનમાં રાખીને અહીંયા સંસ્થા સ્ટાર્ટ કરી છે. અને આ ફર્સ્ટ બેન્ચ સર આ ફાઉન્ડેશનની આ લોકોની આ કરંટ બેન્ચ જે હતી એમાં કેટલા સ્ટુડન્ટ હતા? સર આપણી પાસે ટોટલ 30 સ્ટુડન્ટ હતા, જેની અંદર મેઇન પોઈન્ટ એ હતો કે આ ઊભા છે એ બધા અત્યારે આપણી સાથે વાત કરવા માટે અવેલેબલ હતા, એટલા અવેલેબલ છે, પણ એવું નથી કે આટલા સ્ટુડન્ટ હતા ફર્સ્ટ બેન્ચમાં. આપણી પાસે 30 સ્ટુડન્ટ હતા. કદાચ કોઈને એમ લાગશે કે સર તમારે તો 30માંથી ખાલી 9 સ્ટુડન્ટ પાસ થયા, બાકીના રહી ગયા, પણ અમે ગર્વથી કહી શકીએ છીએ કે એ હાયર લેવલની એક્ઝામમાં રિઝલ્ટ આટલું જ આવતું હોય છે, 25%, 30%, પણ અમે પ્રથમ પ્રયાસે મોરબીની અંદર 12 તો ભલે અમે આટલા સ્ટુડન્ટને ભણાવ્યા, 12 અમારી પાસે આટલા બધા લોકો ભણ્યા, અને આજે 9 સ્ટુડન્ટ મોરબીમાંથી એક સાથે 9 સ્ટુડન્ટ મોરબીની અંદર રહીને પાસ થયા હોય આ પહેલો બનાવ છે. બીજું, બીકોઝ ઓફ સર્ટેન રીઝન કે કદાચ કોઈક સ્ટુડન્ટ રહી ગયા હોય તો એને અમે અસફળ નથી માનતા. અમે દરેક વિદ્યાર્થીને કહીએ છીએ કે તમે અસફળ નથી, બસ તમને હજુ હમણાં સફળતા નથી મળી, આવતા પ્રયત્ને મળી જશે. અને આજે આપણા સ્ટુડન્ટ સાથેનો રેપો એટલો સારો છે કે એ લોકો બધા આપણી સાથે જોડાયેલા છે, કે કોઈ એવું નથી કે સર અમે હવે આમ કરવા માંગીએ છીએ, બધા બીજો પ્રયત્ન કરશે, બીજા પ્રયત્નમાં નીકળી જશે. એટલે સફળતા નિષ્ફળતા દેટ ઇઝ પાર્ટ ઓફ લાઈફ, એ તો આવતી જતી રહેશે. અમે સ્ટુડન્ટને બંને માટે તૈયાર કરીએ છીએ. ઓકે, કોઈ સર આપ મેસેજ આપવા માંગતા હોય તો વિડીયો પૂરો કરીએ પહેલા, સમયનો અભાવ છે. તો મેસેજ ફક્ત એટલો છે કે એક વખત તમે જુઓ કે મોરબીમાં શું અવેલેબલ છે. સીએ ઇન્ટરના ક્લાસીસ આપણે પ્રોપર કાલથી ચાલુ કરી રહ્યા છીએ. એડ્રેસ ને કોન્ટેક્ટ નંબર પણ જણાવી દેજો. આની અંદર એડ્રેસની કોઈ જરૂરિયાત નથી, નામ જ ઇનફ છે. પીજી પટેલ કોલેજ, તમે પીજી પટેલ કોલેજમાં આવી જાઓ. આ ક્લાસીસ પીજી પટેલ કોલેજના જ છે, એ લોકોએ અમને અહીંયા અમારી સાથે કોલોબરેશન કર્યું છે. બટ અમારા ઉપર બધી દેખરેખ, બધું અમારું મેનેજમેન્ટ, અમે કહી શકીએ અહીંયા બધું રવિ સર જ મેનેજ કરે છે. અને પીજી પટેલનું એડ્રેસ કે સરનામું કે ફોન નંબર મોરબીમાં આપવાની જરૂર નથી, એ સંસ્થાની રેપ્યુટેશન છે. એટલે તમે જ્યારે ઈચ્છો ત્યારે આવીને અમારો સંપર્ક કરી શકો છો. અમે સવારના 8 થી સાંજના 7 વાગ્યા સુધી કોલેજમાં અવેલેબલ હોઈએ છીએ. ઓકે, તો આ આપણે વાત કરી મોરબીની એકમાત્ર જે સીએનું કોચિંગ આપતી ઇન્સ્ટિટ્યૂટ છે પીજી પટેલમાં જે ચાલે છે, તો એના બધા સ્ટુડન્ટ્સ જે ફાઉન્ડેશનમાં પાસ થયા છે એમની સાથે આજની આપણી આ વિશેષ વાતચીત હતી. અને મોરબી હવે દરેક ક્ષેત્રે આગળ વધી રહ્યું છે, ત્યારે જે મોરબીમાં એજ્યુકેશન ક્ષેત્રે પણ જે કાંઈ પણ થોડું ઘણું બાકી રહે છે એમાં પણ હવે મોરબી સફળતા તરફ અગ્રેસર છે એ જાણીને આપણને સૌને નવાઈ લાગે છે. અને હવે હમણાં જ 12મું પૂરું થશે ને, ઘણા બધા વિદ્યાર્થીઓને પણ પ્રશ્ન હશે કે હવે આગળ શું. તો જો તમે પણ સીએ કરવાનું વિચારતા પણ હોય તો એક વખત
ક્યાંય પણ એડમિશન્સ લો પણ એક વખત પીજી પટેલ કોલેજની મુલાકાત ચોક્કસ લેજો, આપને ત્યાંથી યોગ્ય માર્ગદર્શન મળી રહેશે અને આ તકેથી અમે ખાતરી આપીએ છીએ, એમના વતી હું ખાતરી આપું છું. તો મોરબી અપડેટના વિશેષ રજૂઆતમાંથી આજે બસ આટલું જ. આપ મોરબી અપડેટ સાથે જોડાયેલા રહો. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ.